દિયોદરના સિહોરી રોડ પર યુવતીનું અપહરણ કરનાર ચાર આરોપી કલાકોમાં જ ઝડપાયા. દિયોદરના સિહોરી રોડ પર આ ઘટના બની હતી. જોકે એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને પકડી પાડીને દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે અને યુવતીને મુક્ત કરાવી છે. બનાસકાંઠા જિલ્લાની એક ચકચારી ઘટના સામે આવી છે. એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા, જે પછી પોલીસે પાસેથી પોતાનું નિવેદન લખાવવા જઈ હતી. જોકે પોલીસની જ ગાડીને આંતરીને જ યુવતીનું અપહરણ કરી દેવાયું. આ ઘટનાએ બનાસકાંઠા પોલીસને દોડતી કરી દીધી હતી. દિયોદરના સિહોરી રોડ પર આ ઘટના બની હતી. જોકે એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ચાર આરોપીઓને પકડી પાડીને દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે અને યુવતીને મુક્ત કરાવી છે. તો બીજી તરફ અપહરણની ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ વડાએ 8 ટીમ દોડાવી ચાર આરોપીઓને ઝડપી લીધા. ઘટનાની વિસ્તારે વાત કરીએ તો પ્રેમલગ્ન કરનાર યુવતીને પોલીસે ખાનગી કારમાં નિવેદન લખાવવા જઈ રહી હતી. તે દરમિયાન અન્ય કારમાંથી 7-8 શખ્સો આવ્યા. તેમણે પોલીસની કારને આંતરીને ઊભી રાખી પોલીસ પર જીવલેણ હુમલો કર્યો અને યુવતીનું અપહરણ કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડાએ 8 ટીમો દોડાવી હતી અને અપહરણકારો પાછળ એલસીબીની ટીમ નીકળી હતી. રાજસ્થાનના પિંડવાડા સુધી આરોપીઓનો પીછો કર્યો, જે બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા. પોલીસ યુવતીને તો અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી સાથે જ ચાર આરોપીઓને પણ પકડી પાડ્યા છે. હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કર્યું હતું. બનાસકાંઠામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું અપહરણ થતાં ચકચાર મચી છે. દિયોદરના મુલકપુર પાસે આ ઘટના બની હતી. પોલીસ ખાનગી વાહનમાં યુવતીને લઈને તપાસ માટે જવાબ લખાવવા શિહોરી લઈ જઈ રહી હતી. આ દરમિયાન કાર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારમાં તોડફોડ કરી યુવતીનું અપહરણ કર્યું હતું. આ હુમલામાં બે પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જે પછી આરોપીને પકડવા પોલીસે નાકાબંધી કરી હતી. અશોક રાણા, વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. દિયોદર પોલીસ જ્યારે દિયોદરથી સીપીઆઈ ઓફિસ એક મહિલા જે અને પુરુષ હતા, જે કોર્ટ મેરેજ કરેલા હતા, તેમને નિવેદન માટે સિહોરી ખાતે લઈ જઈ રહી હતી. તેવા સમયે અહીંયા પ્રાઇવેટ ગાડીમાં આવેલા અન્ય કોઈ અજાણ્યા શખ્સોએ દિયોદર પોલીસ પર હુમલો કર્યો છે. જ્યારે દિયોદર પોલીસના મહિલા એએસઆઈ અધિકારી હતા રત્નીબેન પટેલ, ઝાલાજી હતા પોલીસ કોન્સ્ટેબલ, અને ગાડીની અંદર મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોર્ટ મેરેજ કરનાર પુરુષ અને મહિલા પણ હતા. મહિલાને જે અજાણ્યા પુરુષો જે આવ્યા હતા શખ્સો, એમણે હુમલો કર્યો છે. હુમલો કરીને તમામ ગાડીને પણ નાશ કરી દીધી છે અને મહિલા જે કોર્ટ મેરેજ કરનાર મહિલા હતી તેને પણ અહીંથી ઉપાડી ગયા છે ગાડીમાં નાખીને. અને જે ગાડીને મેં પ્રત્યક્ષ મારી સામે આવતી હતી, મને પણ મારી નાખે એ રીતની ઘટના બની છે. અને ખરેખર આ એક શરમજનક છે કે પોલીસ પર કોઈ પણ વ્યક્તિ હુમલો કરી લે અને મહિલાને આ રીતે ઉપાડી જાય, મહિલાના કપડાં પણ સંપૂર્ણ ફાડી નાખ્યા હોય એવા પણ દ્રશ્યો વિડીયોમાં જોવા મળી રહ્યા છે. એક મહિલા હતી ગાડીમાં, એક બેન હતા પોલીસવાળા, એના ઉપર હુમલો કર્યો. બે ગાડીવાળા આવીને પછી એને માર્યા. પોલીસવાળાને માર્યા, બેનને ઉપાડીને મેરેજ કરીને લઈ જતા હતા. એ બેનને ઉપાડીને લઈને મારીને પછી લઈ ગયા ગાડીમાંથી. અમે બધા દોડી દોડીને આવ્યા ને પછી કેટલો સમય લાગ્યો હતો? તમે 5 મિનિટમાં તો એ મારી ઉપાડીને લઈને નાહી જતા. હાલ લઈ જાઓ ને, મેં તમને નંબર નાખ્યો. શું નામ આપનું? પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ.
લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજોમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753।